समग्र राज्यनी अंदर कोरोना 19 ने लईने भયનો માહોલ છે ત્યારે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના જે ગ્રામીણ વિસ્તારો છે ત્યાં જે સરપંચો છે તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક સરાહનીય કામગીરી કરવામાં આવી છે તો અમારી NS ગુજરાત ન્યૂઝની ટીમ અલગ અલગ ગ્રામીણ વિસ્તારોમાં પહોંચીને પ્રજા સમક્ષ જે પ્રજાની આપબીતીઓ છે તે બતાવતી રહી છે અને આજે અમે પોકયા છીએ ડિસ્સા તાલુકાના ભેરડી ગામની અંદર ભેરડી ગામના સરપંચ આપણી સાથે જોડાયા છે ચોક્કસથી સરપંચ સાહેબ આપને પૂછવા માંગીશ કે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19 ને લઈને ભયનો માહોલ છે તો હાલમાં તમે તમારા જે એરિયા છે ભેરડી વિસ્તાર છે ત્યાં કેટલા માણસોને ક્વોરન્ટાઇન કર્યા છે અત્યારે વિશ્વની અંદર જે મહામારી ચાલી રહી છે કોવિડ-19ની એની અંદર અત્યાર સુધી ભેરડીની અંદર ગઈકાલ સુધીની અંદર 42 લોકોને અમે ક્વોરન્ટાઇન કર્યા છે અને જે લોકો ધંધા રોજગારે જે જીવન જરૂરિયાત વસ્તુઓની સરકારની ગાઈડલાઇન મુજબ જે દુકાનો છે એનું સચોટપણે પાલન કરીએ છીએ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય એ રીતની બધી વ્યવસ્થા કરીએ છીએ પોલીસ સ્ટાફ મેડિકલ પેરામેડિકલ સ્ટાફ અને પંચાયતના સભ્યો તથા પંચાયતના કર્મચારી તલાટી કારકુન એ લોકોની પણ કામગીરી સારી છે અત્યારના ટાઈમને સફાઈની પણ કામગીરી હાથ ધરેલ છે અને જે લોકો ભેરડી ગામના છૂટક મજૂરીએ જતા હતા અને આજે છેલ્લા 1.5-2 મહિનાથી ટોટલી કામગીરી જ્યારે બંધ હોવાથી એ લોકોને હોમ ડિલિવરી મારફત 25 તારીખથી જ્યારે લોકડાઉન આપણે માનનીય વડાપ્રધાન સાહેબે જાહેર કર્યું એ દિવસથી આપણે જમવાનું બનાવીએ છીએ અને હોમ ડિલિવરી દરેક વ્યક્તિને ડોર ટુ ડોર પહોંચે એ આજ દિન સુધી ચાલુ છે અને સમગ્ર ભેરડીની અંદર નાગરિકોની એટલી જાગૃતતા છે કે આજુબાજુની અંદર વિસ્તારની અંદર કોઈપણ વ્યક્તિ બહારથી આવે એની તાત્કાલિક જાણ એ લોકો પંચાયતની અંદર અને મેડિકલ સ્ટાફ જે છે એમને કરે છે અમે અત્યાર સુધી એમના ઘરે જ ક્વોરન્ટાઇન કરતા હતા પણ છેલ્લા 2 દિવસથી જ્યારે ડીસાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યો અને ડીસા અને આસેડા વિસ્તાર જે અમારાથી 20 કિલોમીટર દૂર છે ત્યાં આગળ જ્યારે કેસો પોઝિટિવ આવવાના ચાલુ થયા એટલે એક એવો નિર્ણય લેવામાં આવ્યો પંચાયત દ્વારા કે હવે પછી જે ભેરડીના સ્થાનિક વતની છે એ લોકો બહારથી આવે તો એમને ક્વોરન્ટાઇન કરવા માટે આપણે સ્કૂલની અંદર અમે રાખ્યું છે અને ભેરડીના વતનની સિવાય કોઈપણ વ્યક્તિ બહારથી આવવાવાળાને અત્યારે અમે પરવાનગી આપતા નથી જે લોકો જ્યાં છે ત્યાં ત્યાં જ રહે છે અને બાકીની કામગીરી અત્યારે ભેરડીની અંદર લગભગ કોઈ એવું શંકાસ્પદ કે સંક્રમિત હોય એવું જણાવેલ મળે નથી ભેરડીની અંદર ડોર ટુ ડોર થર્મલ સ્ક્રીનિંગ દ્વારા ટોટલી જેટલા મતદારો છે આશરે 5000 લોકોના સ્ક્રીનિંગ કરી દીધા છે અને ઓલમોસ્ટ એક પણ એવું શંકાસ્પદ જણાયેલ નથી ચોક્કસ સરપંચ સાહેબ આપને પૂછવા માંગીશ કે સમગ્ર રાજ્યની અંદર કોરોના 19 લઈને ભયનો માહોલ છે ત્યારે હાલમાં વાત કરીએ ડીસા જે સિટી છે તેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યું છે ત્યારે વાત કરીએ કે જે હાલમાં જે ડીસા છે ભેરડી જે રોડ છે તેને જે બ્લોકિંગ જે કહી શકાય કે જે કરવાનું જે છે તમે હાલમાં કેટલા રસ્તા બ્લોક કર્યા છે અને અગાઉ કઈ કઈ રીતની જે પંચાયત દ્વારા જે કમિટીનું જે કામ કરવામાં આવશે કયા કયા કામ હશે અત્યારે જે કન્ટેનમેન્ટ ઝોન જાહેર થયેલું છે હવે ડીસા આપણું ભેરડી ગામ જે ખરું કે ને એ નેશનલ હાઈવે ઉપર આવેલું છે એટલે અને આજુબાજુના આશરે 25 ગામોની અવર જવર ભેરડી ગામથી થાય છે એમની ખરીદી રોજિંદા ચીજવસ્તુઓની જરૂરિયાત એ લોકો ભેરડીની અંદરથી ખરીદી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એટલે રસ્તાઓ બ્લોક કરવાની બાબતે લગભગ નેશનલ હાઈવે ઉપર ગામ આવેલું છે એટલે એ અમે હજુ સુધી કર્યું નથી પણ ચોક્કસપણે અમે અને પોલીસ સ્ટાફ દ્વારા એવું કર્યું છે કે કારણ વગર અને બિનજરૂરિયાત આજુબાજુના ગામમાંથી કોઈપણ વ્યક્તિ આવે તો એને ત્યાંથી ત્યાંથી અમે રવાના કરી દઈએ છીએ અમારી બે એન્ટ્રી છે જે ગામની અંદર નેશનલ હાઈવે ઉપરથી બંને સાઈડના પુલના કિનારે અમે લોકો ત્યાં આગળ પોલીસ સ્ટાફ દ્વારા ત્યાં આગળ સિક્યુરિટી ચેકિંગ માટે બેસાડ્યા છે એમને અને એ લોકો એમની કામગીરી એકદમ સારી રીતે કરે છે અત્યાર સુધી કારણ વગર કામ વગર કોઈપણ વ્યક્તિ ભેરડીની અંદર અવર જવર કરી ના શકે એનો પૂરી રીતે અમે ખ્યાલ રાખીએ છીએ ચોક્કસ સરપંચ આપને પૂછવા માંગીશ કે જે હાલમાં બનાસ નદી જે હાલ લોરવાડા જે કહી શકાય કે તે હાલમાં ક્યાંક ને ક્યાંક જે ખૂંપિયો રસ્તો કે કહી શકાય કે લોકો જે મદ્રાસી છે તે બહારથી લોકો આવતા હોય છે અને ભેરડીની અંદર પ્રવેશ કરતા હોય છે તો આ લોકો માટે તમે જે નદીનો જે વિસ્તાર છે એના માટે કયા ઘટના પગલાં લીધા છે એકચ્યુઅલી નદીના વિસ્તારથી ભેરડી ગામ આશરે 10-12 કિલોમીટર દૂર છે અને એ 10-12 કિલોમીટર દૂર હોવા છતાં વચ્ચે ઓછામાં ઓછા 4-5 ગામડા આવેલા છે આ કોવિડ-19નો એક એવો ફેલાવો થયો છે લોકોની માનસિકતા એવી થઈ ગઈ કે આ એક વિચિત્ર પ્રકારનો વાયરસ છે એટલે કોઈપણ અજાણ્યો વ્યક્તિ પોતાના ગામની હદમાં પ્રવેશ કરે
તો એ લોકો એમને ત્યાંથી જ ડિટેન કરે છે. એટલે ભીલડી સુધી એક્સેપ્ટ ભીલડીના કોઈ વતની હોય એ લોકો જ આવી શકે છે. એના સિવાય અન્ય ગામોમાંથી અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિને આવવાની પરવાનગી પણ નથી અને અમે આવવા પણ નથી દેતા. ચોક્કસ સરપંચ, આપને પૂછવા માગીશ કે ભીલડી ગામના જે રહીશો છે તેમજ જે ગુજરાત બનાસકાંઠાના જે રહીશો છે એમને કોરોના 19 ને લઈને કેવો સંદેશ આપશો, કે લોકોએ ગભરાવાની જરૂર છે કે પછી સાવચેતીના જે સરકારશ્રીની ગાઈડલાઈન છે તેનું ક્યાંક ને ક્યાંક પાલન કરવાની જરૂર છે? આની અંદર જેટલી સાવચેતી અને સોશિયલ ડિસ્ટન્સ જે સરકારની ગાઈડલાઈન છે, અત્યાર સુધી આની વેક્સિન ઘણા બધા દેશોના વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે પણ આની સચોટ વેક્સિન હજુ બહાર WHO દ્વારા માન્યતા ધરાવતી એક પણ વેક્સિન હજુ પ્રમોટ થઈ નથી. અને આનું અત્યારે આ ચેન તોડવા માટેનો એક જ વિકલ્પ છે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને પોતાની કાળજી. જે સરકારની ગાઈડલાઈન છે કે વારંવાર હાથ ધોવા, સેનિટાઈઝિંગ રાખવું અને દરેક વ્યક્તિ સાથે એક સોશિયલ ડિસ્ટન્સિંગ મારફતે કોઈ પણ કામગીરી હોય એ કરવી, તો એનું લોકો ચુસ્તપણે પાલન કરે અને આ વાયરસ દેખાતો નથી, કોને શું તકલીફ છે એનો ખ્યાલ આવતો નથી. એટલે એક નહીં કહેતા કે એક એવો દુશ્મન કે જેને આપણે ઓળખી ન શકાય એવો અત્યારે એક મહામારીના રૂપમાં આવી ગયો છે. એટલે લોકોની સાવચેતી પોતાની સ્વયંભૂ જ રાખવાની છે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય, વત્તા લોકો વારંવાર હાથ ધોવે, સેનિટાઈઝિંગ કરે અને બને ત્યાં સુધી ઘરની બહાર ન નીકળે, કામ વગર ન નીકળે અને જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ લેવા માટે નીકળે, એના વગર કામ વગર ન નીકળે એવી જ અપેક્ષા રાખી. ચોક્કસથી, આ હતા ભીલડી ગામના સરપંચ. એમના દ્વારા પણ ક્યાંક ને ક્યાંક જનતાને અપીલ કરવામાં આવી છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને કામ વગર બહાર નીકળવાનું ટાળો. તો આપણી સાથે જોડાયા છે આજ ભીલડી ગામના જે તલાટી છે. આપને પૂછવા માગીશ કે મેડમ, કે જે સમગ્ર રાજ્યની અંદર કોરોનાના આઈટીને લઈને ભયનો માહોલ છે, તો હાલમાં તમને સરકાર તરફથી કઈ કઈ નવી સૂચનાઓ મળી છે અને કઈ કઈ રીતનું હાલમાં ભીલડી ગામની અંદર સ્વચ્છતાને લઈને પાલન કરાવી રહ્યા છો? COVID-19 વિશ્વની વૈશ્વિક મહામારી છે, એના માટે અમને સરકાર તરફથી ખૂબ જ સૂચનાઓ મળે છે અને ગામ લોકોને પણ જણાવવામાં આવે છે કે આ માટે ગ્રામ પંચાયત તેમજ સરકારશ્રી દ્વારા જે જે સૂચનો આપવામાં આવે તેનું લોકો અમલ કરે તો આ વૈશ્વિક મહામારીથી આપ બધા બચી શકો તેમ છો. તેના માટે બીજું ચોક્કસથી મેડમ આપને પૂછવા માગીશ કે હાલમાં અમને એવા મેસેજ છે કે હાલમાં જે બહારથી પરપ્રાંતિયો લોકો આવતા હોય છે તેમને પહેલાં પોતાના સ્થળ ઉપર, તેમના ઘર ઉપર જ ક્વોરન્ટાઇન કરવાની જે પદ્ધતિ હતી, હાલમાં સરકારશ્રીનો નવો પરિપત્ર આવ્યો છે કે જે કોઈ લોકો આવે તેમને જાહેર સ્થળ છે, સ્કૂલ છે, ત્યાં ક્વોરન્ટાઇન કરવાનું, તો શું હાલમાં તમારા ભીલડી ગામની અંદર આ અપનાવવામાં આવ્યું છે કે નહીં? સરકારશ્રીની સૂચના દ્વારા તારીખ 4-5 પછી જે લોકો ભીલડી ગામમાં કે આજુબાજુ કોઈ પણ રાજ્યમાંથી ગમે ત્યાંથી અહીંયાથી પરવાનગી લઈ અથવા પરવાનગી વિના જે પણ ગ્રામમાં પ્રવેશ કરે તેને તેમના ઘરે પરત જવા દેવાના નથી, પરંતુ તે લોકોને સ્કૂલમાં ઓરડા ખોલાવી અને દેરાસર ગમે એ જગ્યાએ અલગ તેમને ક્વોરન્ટાઇન કરવાના છે અને તે પ્રમાણેની કાર્યવાહી ભીલડી પંચાયતમાં ચાલુ છે. ચોક્કસથી, આ હતા ભીલડી ગ્રામ પંચાયતના સરપંચ તેમજ તલાટી. હાલમાં ત્યાં એ લોકો દ્વારા ક્યાંક ને ક્યાંક સરાહનીય કામગીરી કરવામાં આવી છે અને ફરી એકવાર NS ગુજરાત ન્યૂઝની એક જ અપીલ છે કે ઘરમાં રહો, સુરક્ષિત રહો અને કામ વગર બહાર ના નીકળો. NS ગુજરાત ન્યૂઝ સાથે રાજીવ પુનડિયા, ડીસા.